નમસ્તે, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશક સંખ્યામાં દશક સંખ્યાઓ વિશે સમજ મેળવીશું. દશક સંખ્યાઓની સરખામણી એટલે કે નાની મોટી સંખ્યા કઈ રીતે નક્કી કરવી તે પણ શીખીશું અને દશક સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખાય તે પણ આજે આપણે શીખીશું. તો ચાલો સૌ પ્રથમ શરૂઆત કરીએ દશક સંખ્યાઓની સરખામણીથી. તો દશક સંખ્યાઓ નાની અને મોટી સંખ્યા કઈ રીતે લખાય તે આપણે જોઈશું. તો અહીંયા હું તમને કોઈ સંખ્યા લખું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે મેં બે દશક સંખ્યાઓ લખી છે. હવે આપણે દશક સંખ્યાઓની સરખામણી કરવી છે. તો પહેલા આપણે દશાંશ ચિહ્ન, તમે જોઈ શકો છો કે અહીંયા દશાંશ ચિહ્ન આ બંને સંખ્યાઓમાં વચ્ચે છે. તો દશાંશ ચિહ્નની આ બાજુ ડાબી બાજુ કહેવાય અને આ બાજુ આપણે જમણી બાજુ કહીશું. તો આપણે દશાંશ સંખ્યાઓની સરખામણી કરતા પહેલા સૌ પ્રથમ આપણે ડાબી બાજુના અંકો સરખાવશું. સૌ પ્રથમ આપણે શું કરવું પડશે, ડાબી બાજુના અંકોની સરખામણી કરશું અને પછી આપણે ડાબી બાજુના અંકો જો સરખા હોય તો જમણી બાજુના અંકોની સરખામણી કરશું. તો ચાલો આપણે સરખામણી કરતા શીખીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકો જો બંનેમાં બે અંકો છે. પહેલા તમારે એ પણ જોવું પડશે કેટલા અંકો છે. અંકો સરખા હોય તો પહેલા આપણે ડાબી બાજુનો પ્રથમ અંક જોઈશું. તો આપણે પહેલો અંક જોઈશું તો બંનેમાં 4 છે, તો બંને સરખા છે. બીજો અંક 2 છે એટલે કે એકમનો અંક બંનેમાં, ડાબી બાજુથી એકમનો દશક ચિહ્ન પછી આ એકમનો અંક કહેવાય અને આ દશકનો અંક કહેવાય. અહીંયા પણ એકમનો ને દશકનો, એકમના અંક સાથે એકમનો અંક સરખાવીશું, દશકના અંક સાથે દશકનો અંક સરખાવીશું. તો આપણે તમે જોઈ શકો કે દશક ચિહ્નની ડાબી બાજુ બંને અંકો સરખા છે. તો આપણે દશક ચિહ્નની જમણી બાજુના અંકો સરખાવશું. તો હવે દશક ચિહ્નની જમણી બાજુના અંકો તમે જોઈ શકો છો કે જમણી બાજુ આપણી પ્રથમ અંક એટલે આને આપણે દશાંશ કહીશું અને બીજા અંકને શતાંશ કહીશું. હજી ત્રીજો અંક હોય તો એને સહસ્ત્રાંશ કહીશું, એ પણ આપણે આની પછી જોઈએ. તો તમે પ્રથમ અંક જમણી બાજુનો સરખાવો દશાંશ ચિહ્નની જમણી બાજુનો, તો અહીંયા 5 છે અને અહીંયા 0 છે. તો તમે તરત જ કહેશો 5 અને 0 છે તો આ બંનેમાંથી મોટું કોણ, તો આપણે કહીશું કે 5 મોટા. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ થઈ, તો તમે તરત કહેશો કે 5 વાળી. તો તમે લખી શકો કે 42.50 અને 42.04. તો આપણે જે મોટી સંખ્યા હોય એના બાજુ આ રીતે નિશાની કરશું. અથવા તો તમે લખી શકો કે 42.50 મોટી છે, આ રીતે પણ લખી શકો. હવે હું તમને હજી બીજી એક સંખ્યાનું ઉદાહરણ આપું, 0.7 અને 0.5. આ બંને સંખ્યાઓ તમે જોઈ શકો છો. આમાંથી આપણે મોટી સંખ્યા કઈ રીતે નક્કી કરવું છે, તો મેં તમને કહ્યું કે દશક ચિહ્નની ડાબી બાજુના અંકો પહેલાં જોવાના. તો ડાબી બાજુના અંકો બંને 0 છે. તો હવે આપણે દશક ચિહ્નની જમણી બાજુના અંકો જોઈશું. તો જમણી બાજુનો પ્રથમ અંક અહીંયા 7 છે એટલે કે દશાંશ કહેવાય ને જમણી બાજુનો પ્રથમ અંક દશાંશ, દશાંશના સ્થાને અહીંયા 7 છે અને અહીંયા 5 છે. તો મોટું કોણ, તો તમે તરત કહેશો કે 7 મોટા. તો તમે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ કે તમને કઈ હોય તો તમે તરત કહેશો કે મોટી સંખ્યા 0.7 છે, કોના કરતા 0.5 કરતા. તો આ રીતે તમે નાની અને મોટી સંખ્યા શોધી શકો છો, સંખ્યાઓની સરખામણી પણ કરી શકો છો. હજી આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા એક સંખ્યા લઉં છું 7.4 અને 5.6. તો હવે તમે આના દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકો જુઓ, તો ડાબી બાજુ આપણે 7 અને 5 છે એકમના સ્થાને. તો તમે તરત કહેશો કે આ બંનેમાંથી મોટું કોણ, તો તમે કહેશો કે 7. તો આપણી કઈ સંખ્યા મોટી થઈ, તો 7.6
ત્યારે મોટી સંખ્યા છે તો આ રીતે તમે દશાંશ સંખ્યાઓની આપણે સરખામણી કરી શકીએ છીએ હવે આપણે દશાંશ સંખ્યાઓ વિશે સમજ મેળવશું અહીંયા આપણે મેં એક સંખ્યા લખી છે 624.538 તો હવે આને આપણે સમજ મેળવીશું તો દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકોને જમણી બાજુના અંકો ડાબી બાજુ આપણે દશાંશ ચિહ્નથી પ્રથમ અંક જોઈશું તો આને આપણે આપણને ખબર છે કે એકમ કહેવાય આને આપણે દશક કહીશું અને આને આપણે સો કહીશું એ જ રીતે જમણી બાજુના અંકો આને આપણે દશાંશ કહીશું આને આપણે ત્રણને સતાંશ કહીશું ત્રણને આપણે સતાંશ કહીશું અને આઠને સહસ્ત્રાંશ કહીશું આઠને આપણે સહસ્ત્રાંશ કહીશું તો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓ એની સમજો કે તમને એવું પૂછ્યું હોય કે દશાંશ સંખ્યા કોઈ આપી હોય અને એમ કહ્યું હોય કે વિસ્તૃત સ્વરૂપમાં લખો વિસ્તૃત સ્વરૂપમાં લખો હવે તમે આ જ સંખ્યા છે આને આપણને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કહ્યું હોય તો કઈ રીતે લખશો આ રીતે કહ્યું છે કે વિસ્તૃત સ્વરૂપે લખો અહીંયા આપણે આ જ સંખ્યા લઈએ અને જોઈએ 624.538 તો તમે જોઈ શકો છો કે દશાંશ આપણે સંખ્યા લખવાની શરૂઆત હંમેશા ડાબી બાજુથી જ કરશું વિસ્તૃત સ્વરૂપે લખવા પણ આપણે ડાબી બાજુથી જ જમણી બાજુ જઈશું તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુનો પહેલો અંક જોઈશું તો છ છે તો છ લખી દઈશું આપણે છ કયા સ્થાનમાં છે તો તમે તરત કહેશો કે સોના સ્થાનમાં છે તો આપણે સો વડે ગુણી દઈશું છ ગુણ્યા છ વત્તા હવે બીજો અંક આવ્યો બીજો અંક બે છે બે કયા સ્થાને છે તો તરત તમે કહેશો દશકના સ્થાને એટલે આપણે એને દસ વડે ગુણી દઈશું વત્તા આપણે હવે કોની વારી આવી ચાર તો ચાર એકમના સ્થાને છે તો આપણે એને એક વડે ગુણીશું હવે પોઈન્ટ પછીની સંખ્યાઓ તો પોઈન્ટ પછીની સંખ્યાઓ પણ આપણે લખીશું તો પોઈન્ટ પછીની પહેલી સંખ્યા છે પાંચ એ કયા સ્થાને છે દશાંશના સ્થાને તો આપણે એક ભાગ્યા દસ વડે ગુણી દઈશું દશાંશના સ્થાને છે તો દસ એક ભાગ્યા દસ વડે ગુણશું હવે આપણે બીજી સંખ્યા લઈશું ત્રણ તો ત્રણ કયા સ્થાને છે સતાંશ સતાંશ એટલે સો તો આપણે એક ભાગ્યા સો વડે ગુણશું એક ભાગ્યા સો વડે ગુણી દઈશું એ જ રીતે હવે આપણે આઠ લઈશું તો વત્તા આઠ આઠ કયા સ્થાને છે સહસ્ત્રાંશના સ્થાને તો આપણે એક ભાગ્યા હજાર વડે ગુણી દઈશું આ આપણું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું તમને વિસ્તૃત સ્વરૂપે પૂછે તો આ રીતે લખી શકો તમે હજી આપણે બીજી એક સંખ્યા લઈએ 24.13 તો અહીંયા આપણે આને વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે તો સૌ પ્રથમ ડાબી બાજુનો પહેલો અંક આપણે લખશું બે બે છે તો બે લખશું બે કયા સ્થાન ઉપર છે તો એકમ અને દશક દશકના સ્થાન ઉપર છે એટલે આપણે દસ વડે ગુણશું વત્તા એના પછીનો અંક ચાર ચાર કયા સ્થાને છે તો તમે તરત કહેશો કે એકમના સ્થાને તો આપણે એક વડે ગુણશું હવે દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ લખવાની છે તો વત્તા દશાંશ ચિહ્ન પછીની પહેલી સંખ્યા એક છે તો એક લખશું કયા સ્થાને છે દશાંશના તો આપણે એને એક ભાગે દસ વડે ગુણી દઈશું અથવા તો તમે એમ કહી શકો કે દસ વડે ભાગી દઈશું વત્તા એના પછીનો અંક ત્રણ છે ત્રણ કયા સામે છે સતાંશના તો આપણે એને સો વડે ભાગી દઈશું અથવા તો એક ભાગ્યા સો વડે ગુણી દઈશું એમ પણ કહી શકો અરે આ રીતે તમે ગમે તે સંખ્યા આપી હોય તો તેને વિસ્તૃત સ્વરૂપે લખી શકો છો તો અહીંયા તમને વિસ્તૃત સ્વરૂપે લખતા પણ આવડી ગયું સંખ્યાઓ દશાંશ સંખ્યાઓની સમજ પણ મેળવી લીધી અને સંખ્યાઓની સરખામણી કરતા પણ શીખી ગયા
તો હજી એક વખત તમને કહી દઉં કે સંખ્યાઓની સરખામણી કરવા માટે હંમેશા આપણે શું જોવાનું, દશાંશ ચિહ્નના ડાબી બાજુના અંકો પહેલા જોઈશું, જે ડાબી બાજુના અંકો સરખા હશે તો જ આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકોની સરખામણી કરશું. આ રીતે આપણે નાની મોટી સંખ્યા નક્કી કરી શકીએ. એ પછી વિસ્તૃત સ્વરૂપે એ પણ આપણે કયા સ્થાન ઉપર છે એના આધારે આપણે વિસ્તૃત સ્વરૂપે પણ લખી શકીશું સહેલાઈથી. તો આ રીતે તમે પણ હજી એક બે દાખલા કરજો જેથી તમારો મહાવરો થઈ જાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આવા વિડીયો જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ પણ કરજો.